सीहोरना गौतमेश्वर रोड पर आवेल जळुम कुवामां मछलाओ मरी जता तंत्र द्वारा सफाई हाथ धरवामां आवी हती। सीहोरना गौतमेश्वर रोड पर आवेल जळुम कुवा छेल्ला घणा समयथी बंद करवामां आव्यो छे, તેમાંથી પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી અને આ કૂવામાં મોટા પ્રમાણમાં માછલીઓ છે। ત્યારે વાવાઝોડાના કારણે કૂવામાં ઓક્સિજન ઓછો થયો અને બીજી બાજુએ ગરમી પણ વધી, જેના કારણે માછલાઓના મોત નિપજતા તંત્ર દ્વારા કૂવામાં સફાઈ કામ શરૂ કરવામાં આવ્યું છે। नमस्कार। आज रोज मारा ध्यान पर एक बात आई है, एक बे जन फोन पर आया है, तमे जे प्रश्न पूछो मछला जळुम अंदर, तो आज जळुम है ये बंद जळुम है, पेक जळुम है, एमांथी कोई अपने पानी उपाड़ी अने कोई स्टोरेज में नाखी अथवा तो सीटी अंदर सप्लाय करता नहीं, ये फक्त जळुम बंद जळुम है। दर वर्षे નાનો મોટો વાવાઝોડું આવે, પવન હોય, ત્યારે ત્યાં માછલાઓ મરવાનો અવારનવાર બનાવ બનતો જ રહે છે। પણ એનું પણ એક કારણ છે કે જ્યારે વાવાઝોડું કે સાયક્લોન એવી રીતનું આવે ત્યારે હવાની અંદર ઓક્સિજન ઘટતો હોય છે। તમે અત્યારે મીડિયામાં અને દરેક ન્યૂઝપેપરમાં જોતા હશો કે મોટા તળાવો હોય કે નદીની અંદર પણ માછલાઓ વાવાઝોડા પછી મરી રહ્યા છે। આજના પેપરમાં જ છે, અમદાવાદની અંદર માછલાઓ મરી ગયા। તો પાણીની અંદર ઓક્સિજન ઘટે, હવામાં ઓક્સિજન ઘટે સાયક્લોનમાં, એટલે એના હિસાબે ઓક્સિજન ન મળવાના હિસાબે માછલાઓ મરતા હોય છે। અમદાવાદ સાબરમતી નદીની અંદર તો ઓક્સિજન ખેંચી અને ફીડર મૂક્યા છે નદીની અંદર કે માછલીઓને ઓક્સિજન મળી રહે, અત્યારે આજની તારીખે પણ ત્યાં ફીડર ચાલુ છે। એટલે સાયન્ટિફિક કારણ છે એનું। બાકી અત્યારે જે માછલાઓ મર્યા છે એનો નિકાલ કરી રહ્યા છે, એ જળુમની અંદરથી સિહોર હદ વિસ્તારની અંદર કોઈ પણ જગ્યાએ પાણીનો સપ્લાય આપણે કરતા નથી, અને એ પાણી ફક્ત એમાં પડ્યું હોય છે અને એમાં માછલાઓ હોય છે, કદાચ માછલાઓ ઓક્સિજન ન મળવાને કારણે મરી ગયા છે, તો એનો અત્યારે નિકાલ કરી રહ્યા છે। બાકી પાણી પીવાનું જે આવી રહ્યું છે એ શુદ્ધ પાણી પીવાનું મળી રહ્યું છે, એ આપણે વરાવળ ફિલ્ટર પ્લાન્ટમાંથી જે પાણી આવે છે એ પાણીનો સપ્લાય સિટીની અંદર આપણે કરી રહ્યા છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।